નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે. હું છું પંકજ. નીટ 2017 ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મામલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મમતા બેનર્જીને કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં 7 નગરપાલિકાઓની ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે, જ્યારે ભાજપ આ ચૂંટણીમાં બીજા સ્થાન પર રહી ગયું છે. હૈદરાબાદમાં 16 વર્ષીય કિશોરીના 65 વર્ષીય શેખ સાથે લગ્ન કર્યા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે કિશોરીના લગ્ન જબરજસ્તીથી કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કિશોરીના માતા પિતાએ નોંધાઈ છે. દિલ્હીની એક 5-સ્ટાર હોટલમાં ઘટેલી ઘટનાની એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે, જેમાં હોટલના સિક્યોરિટી મેનેજર પવન દહિયા હોટલના ગેસ્ટ રિલેશનમાં કામ કરનારી એક મહિલાની સાડીનો છેડો ખેંચી તેની છીણથી કરતો નજરે પડી રહ્યો છે. અમદાવાદ શહેરભરમાં ચોમાસા પહેલા જ રાઉન્ડમાં જ 6.5 ઇંચ જેટલા છૂટાછવાયા વરસાદના મારાથી રસ્તા ધોવાઈ જતા શહેરના શાસકો તેમજ વહીવટીતંત્રની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા છે. એક મહિલાએ ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો હતો. નવાઈની વાત એ હતી કે માતાને ડિલિવરી થઈ ગઈ તેની ખબર જ ન પડી અને બાળક ટોયલેટમાં ફ્લશ થઈ ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પૂર પીડિતને સહાય ન મળતા પૂર પીડિતે આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં તાલુકા પંચાયત દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. સ્વચ્છતા, શૌચાલય અને હાલમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂ બાબતે લોકોના જાગૃતિ આવે એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા પાસે આવેલી બનાસ નદીમાં શોધખોળ દરમિયાન દિનેશ નામના યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રેમ પ્રકરણના કેસમાં મદદગીરીના આરોપસર વડગામના ડાલવાડા ગામના યુવકની હત્યા કરાઈ હતી. યુવકને માર મારતો વિડીયો વાયરલ થતા પોલીસે 14 જણાની ધરપકડ કરી હતી. તાજેતરમાં બિહારના ભાગલપુરમાં બહાર આવેલા સૌથી મોટા સૃજન કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ કરવા માંગ કરવામાં આવી છે. આગામી સપ્તાહથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે લોકોને ગણેશજીની પીઓપીમાંથી બનાવેલી મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકી સાબરમતીને શુદ્ધ રાખવાના હેતુથી સરકારે શહેરના 5,000 મૂર્તિકારોને માટી આપવાનું શરૂ કર્યું છે. બોડેલી તાલુકાના ચાચક ગામે રેલવેની બાજુના એપ્રોચ નજીક ખેતરોના માલિકો રેલવે ક્રોસિંગના ગરનાળામાં થયેલા બેદરકારીના મામલે સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યભરમાં સ્વાઇન ફ્લુથી અનેક લોકોના મોત થયા છે, ત્યારે બનાસકાંઠામાં સ્વાઇન ફ્લુથી 7 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગને અનેક બેદરકારીઓ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાણા ગામે ઘાસથી ભરેલી ટ્રકમાં આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. વિરમગામ બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરના પાણી અને અસહ્ય દુર્ગંધથી વેપારીઓ અને મુસાફરો પરેશાન થઈ ગયા છે. સમગ્ર ગુજરાતને સ્વાઇન ફ્લુએ પોતાના ભરડામાં લીધું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્વાઇન ફ્લુ વધુ ન વકરે તે માટે લાયન્સ ક્લબ અને ભાજપ તથા ડોક્ટર સેલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામ ખાતે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે માર્ગદર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. થરામાં સરપંચના પુત્ર સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફરાર આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. નવરાત્રીના તહેવારમાં પણ લવ જેહાદનો મુદ્દો ગુંજવા લાગ્યો છે. ગરબા કાર્યક્રમમાં માત્ર હિન્દુ લોકોને મળવી જોઈએ એન્ટ્રી એવી હિન્દુ ઉત્સવ સમિતિએ માંગ કરી હતી.